નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીની સરકારી હોસ્પિટલોમાં સૌથી મોટામાં મોટી હોસ્પિટલ, નવસારી જિલ્લાની મોટી હોસ્પિટલ અને કોઈ પણ આપદા આવે તો તાત્કાલિક અસરથી એક્શનમાં લેવામાં આવતી કાર્યવાહીની અંદર સૌથી મોખરે નામ આવતું હોય તો એ છે નવસારીની સિવિલ હોસ્પિટલ. પણ નવસારીની સિવિલ હોસ્પિટલની અંદર કેટલીક સુવિધાઓ હજુ પણ નથી અને કોઈક સુવિધા છે તો એ હાલ એક મહિનાથી બંધ છે. તમને થતું હશે કે શા માટે આવી ગોળગોળ વાતો કરવામાં આવે છે. ગોળ વાતોનો અંત લાવી સીધી વાત કરું તો નવસારી સિવિલ હોસ્પિટલની અંદર સીટી સ્કેન અને MRI તો નથી જ. જી હા, નવસારી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આજની તારીખે પણ સીટી સ્કેન કે MRI નથી. સીટી સ્કેન કે MRI માટે તમારે બહાર પ્રાઇવેટમાં પૈસા ખર્ચવા પડે એવી સ્થિતિ છે. એ તો છોડી દો, પણ જે સોનોગ્રાફીની વાત કરીએ કે જે પાયાની સુવિધાની અંદર આવતી સોનોગ્રાફી પણ છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે. જે કમ્પ્લેન અમને મળી હતી, જે કમ્પ્લેનના સંદર્ભની અંદર આજ રોજ અમે પહોંચી ગયા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે. નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે જઈ ત્યાં જઈને જોયું તો હકીકતની અંદર સોનોગ્રાફી બંધ છે. આ બાબતની અંદર જ્યારે નવસારી સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરની સાથે વાત કરવામાં આવી તો જેમની પાસે અત્યારે હાલમાં ચાર્જ છે એવા ડૉક્ટર તુષારભાઈ મહેતા ખૂબ જ વિનમ્ર ભાવે અમારી સાથે વાત કરે છે, અમને સંપૂર્ણ માહિતી આપે છે. શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. હું ડૉક્ટર તુષાર મહેતા, અહીંયા સિવિલ સર્જન CDMOની પોસ્ટ પર છું. સર, હાલ છે બે ઋતુ ચાલી રહી છે, વર્ષા ઋતુ, ત્યારબાદ વરસાદ બંધ પડે તો ગરમી થાય છે. તો કઈ તકલીફો વધી છે, ઓપીડી ની અંદર કયા પેશન્ટ આવી રહ્યા છે અને પેશન્ટોએ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? આમ યુઝ્યુઅલી શું છે કે દરેક ઋતુ જ્યારે બદલાય ત્યારે થોડા ઘણા રોગો વધતા હોય છે. હમણાં એટલા બધા પણ કોઈ રોગો વધ્યા નથી, પણ લોકોને શરદી, ખાંસી અને તાવ જેવા રોગો, જે સામાન્ય કહી શકાય એ રોગો હમણાં રૂટીન ઓપીડીમાં વધારે આવે છે. અને એ જ્યારે ઉનાળામાંથી ચોમાસું, જે માનો કે ભેજવાળું ઋતુનું વાતાવરણ છે, તો એ વસ્તુ સ્વાભાવિક છે. એટલે થોડી ઘણી રૂટીન નાની ઓપડીઓ વધી છે. સાથે જ સર, જો વાત કરવામાં આવે તો આપણા ત્યાં અત્યારે સીટી સ્કેન બંધ છે, સોનોગ્રાફી બંધ છે, સોનોગ્રાફી બંધ છે અને જે માટેની કમ્પ્લેનો ઘણી આવી છે અને વાત કરવામાં આવે તો લગભગ એક મહિનાથી સોનોગ્રાફી મશીન આપણા ત્યાં બંધ છે, એનું કારણ શું સર? આપણે ત્યાં સોનોગ્રાફી મશીન બંધ છે એવું નથી. એકચ્યુઅલી જે મેઇન સોનોગ્રાફી યુનિટ છે, જે રેડિયોલોજિસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, તો આપણે ત્યાં બે રેડિયોલોજિસ્ટ હતા, એ બંને રિઝાઇન કર્યું છે. એમને એકનો કોન્ટ્રાક્ટ પતી ગયો છે અને એમને એક બીજા રેડિયોલોજિસ્ટ હતા, એમણે રિઝાઇન કર્યું છે, એટલે હમણાં પોસ્ટ વેકન્ટ છે. એના માટે અમે ગાંધીનગર GMARSના CEO સાહેબને પણ લેટર લખ્યો છે અને આપણા રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર એ સુરતમાં હોય છે, એમને પણ આપણે લેટર લખ્યો છે. એટલે જો એપોઇન્ટમેન્ટ એમની થશે તો આપણી US સોનોગ્રાફી મશીન તરત ચાલુ થઈ જશે. પરંતુ આપણે ત્યાં જે ANC પેશન્ટ આવે, જે બાળક મધર્સ આવે છે, જે ગાયનેક વિભાગના પેશન્ટ આવે છે, તેમની સોનોગ્રાફી જો જરૂર જણાય તો ત્યાંના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા ઓપીડીમાં કરવામાં જ આવે છે. અને બીજું કે દર્દીને તકલીફ ના પડે એના માટે ઇન્ડોર વિભાગના જે આપણા દર્દીઓ છે કે જેમને જરૂર જણાય, તો એના માટે આપણે સાણકુવા પોલીસ સ્ટેશનની સામે નવસારી ઇમેજિંગ સેન્ટરમાં MOU કર્યા છે. એટલે માનો કે પેશન્ટને જો સોનોગ્રાફીની જરૂર પડે તો આપણે એમની ફ્રીમાં સોનોગ્રાફી આ સેન્ટર પર આપણે કરાવીએ છીએ. એટલે એ પ્રશ્ન આમ સામાન્ય રીતે અમે અમારી રીતે મહદઅંશે સોલ્વ કરવાનો અમે કોશિશ કરીએ છીએ. સાથે સર, જો વાત કરવામાં આવે તો સોનોગ્રાફી તો બંધ છે, પણ આપણે ત્યાં MRI અને સીટી સ્કેનની પણ સુવિધા નથી, તો એ ક્યાં સુધીમાં થશે શું લાગે છે સાહેબ આપણે? અત્યારે તો હોસ્પિટલ નવી બની રહી છે, આના વિશે કંઈ પણ કહેવું મારા માટે અઘરું છે. કારણ કે એ મશીન પણ કોસ્ટલી આવે છે અને જ્યારે આ હોસ્પિટલ કદાચ નવી બને અને પછી સરકારથી નિર્ણય લેશે, આમાં હું વધારે પ્રકાશ પાડી શકું એમ નથી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ અને જે માહિતી અમને આપવામાં આવી એ મુજબ કે પહેલા નવસારી સિવિલ હોસ્પિટલની અંદર 2 રેડિયોલોજિસ્ટ ડોક્ટરો હતા, જેમાંથી એકનો કોન્ટ્રાક્ટ પૂરો થયો અને બીજાએ રાજીનામું આપી દીધું, જેથી કરી હાલ કોઈ પણ રેડિયોલોજિસ્ટ ડોક્ટર સિવિલ હોસ્પિટલ ખાતે નથી. એટલે તમે વિચાર કરો કે નવસારી જિલ્લાનું આટલું મોટું વડુ મથકનું મુખ્ય હોસ્પિટલ એટલે કે નવસારી સિવિલ હોસ્પિટલ અને એની અંદર રેડિયોલોજિસ્ટ ડોક્ટર નથી. અને જે બાબતની જાણ ન માત્ર CMO એટલે કે ચીફ મેડિકલ ઓફિસરે કલેક્ટરથી લઈ અને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, તેમ છતાં પણ આપણી પાસે હાલની તારીખે નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં એક પણ રેડિયોલોજી ડોક્ટર નથી. તો પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કઈ રીતે કામ ચલાવો છો? તો કામ ચલાવવાની અંદર પરિસ્થિતિ એવી છે કે જો ગાયનેકના પેશન્ટ હોય તો ગાયનેક ડોક્ટર બિચારા પોતે જાતે રેડિયોલોજી માટે સોનોગ્રાફી જાતે કરી લે છે, પણ ઇન્ડોર અથવા તો આઉટડોર પેશન્ટને જો સોનોગ્રાફીની જરૂર જણાય તો એમણે MOU થકી કરવામાં આવેલી એક પ્રાઇવેટ સંસ્થાની અંદર જઈ અને ત્યાં સોનોગ્રાફી કરાવવી પડે. હવે આ સોનોગ્રાફી જો ઇન્ડોર પેશન્ટ હોય તો એને તો હોસ્પિટલ ટ્રાન્સફર આપે છે, પણ આઉટડોર પેશન્ટને જાતે પોતાના ખર્ચે જઈ ભાડું ખર્ચી અને આ રીતે સિવિલ હોસ્પિટલથી સનકુવા પાસે આવેલી આ પ્રાઇવેટ સંસ્થામાં જઈ અને સોનોગ્રાફી કરાવવી પડે છે. અને એમાં પણ કેવું તે પણ તમે જુઓ કે અમારી પાસે એક પેશન્ટ મળ્યું, એ પેશન્ટની સાથે અમે વાત કરી, એ પેશન્ટે શું કહ્યું સાંભળો. દીપક શર્મા. દીપકજી, ક્યાં દિક્કત હૈ? બસ માતાજી કો દિખાને કે લે આયા થા. અચ્છા, તો અભી ક્યા બોલા આપકો? બસ યે બોલા સોનોગ્રાફી બોલે યહાં પે નહીં હોગા, બોલે બહાર જાકે કરવાઓ. ચાર મેડિસિન હૈ, બોલે બહાર સે લેની પડેગી, યહાં પે નહીં હૈ. અચ્છા, ચાર મેડિસિન જો હૈ વો ભી બહાર સે લેની પડેગી ઓર સોનોગ્રાફી ભી બહાર કરવાની પડેગી. યે પર્ચી દિયા હૈ મેરે પાસ. અચ્છા, પર્ચી ભી દિયા હૈ આપકો. અચ્છા, નવસારી ઇમેજિંગ સેન્ટર, ઓકે, કોઈ બાત નહીં, આપ દેખ લીજીએ, કોઈ ભી જગહ પે અગર યે પૈસે માંગતે હૈ તો હમે બતાઈએ. બિલકુલ. તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે સોનોગ્રાફી બહાર કરાવવાની, એના માટે સિક્કો મરાવવો પડે. આ પેશન્ટ સોનોગ્રાફી કરાવવા માટે જાય છે, એ સેન્ટર ઉપર પહોંચી અને ત્યાં એના પેપરની ઉપર સિક્કો નહોતો એટલે પાછો એ વ્યક્તિ નવસારી લાઈવના પ્રતિનિધિને ફોન કરે છે. નવસારી લાઈવના પ્રતિનિધિ પાછી તપાસ કરે છે કે ભાઈ ત્યાં તો 700 રૂપિયા માંગવામાં આવ્યા છે. તો પછી જાણવા મળ્યું કે ભાઈ જે કેસ પેપર એને આપવામાં આવ્યો છે એની ઉપર સિક્કો નથી, કારણ કે ઇન્ડોર પેશન્ટને તો એ બધી સુવિધા હોસ્પિટલ તરફથી કરી આપવામાં આવે છે, પણ આઉટડોર પેશન્ટે OPD-માંથી પાછું ઇન્ડોર વિભાગમાં જવાનું, ઇન્ડોર વિભાગમાં 33 નંબરની બારી પર જવાનું, ત્યાં જે RMO ખરા એની પાસેથી સિક્કો મરાવવાનો અને ત્યાર પછીથી પાછું સોનોગ્રાફી કરાવવા માટે જવાનું. સોનોગ્રાફી કરાવી પાછું હોસ્પિટલમાં આવવાનું, જે તે ડૉક્ટરને બતાવવાનું, રિસેસ પડી ગઈ હોય તો બપોર પછી આવવાનું અને એના માટે પાછું લાઇનમાં લાગવાનું. તમે વિચાર કરી લો કે એક પેશન્ટને કેટલી તકલીફ ઉઠાવવી પડે. અરે આટલું જ નહીં પણ આજ જ્યારે અમે રિપોર્ટ બનાવતા હતા ત્યારે અમને એક બીજા વ્યક્તિ મળ્યા કે જેના પેશન્ટને, જેના સગાને ઇમરજન્સીમાં ત્યાં એડમિટ કરવામાં આવ્યા હતા અને એને શું તકલીફ પડી રહી છે ચાલો આપણે સાંભળીએ. જી, ક્યાં નામ હૈ આપકા? નિહાલસિંહ. નિહાલસિંહ જી, ક્યાં દિક્કત હૈ? દિક્કત ક્યાં હૈ? મરીજ કો મેં દિખાને ગયા, વો ડોક્ટર બોલતે હૈ કે યહાં પેપર કેસ નિકાલો. મરીજ ભરતી હૈ, મરીજ કા બતાઓ કેસ પેપર કોણ નિકાલતા હૈ? વો ઉપર સે દિયા કે જાઓ દવા લેકે આવો. દવા લેકે આયે, વહાં ગયા તો લાઇન મેં વો બોલતે હૈ લાઇન મેં લગો. બતાઓ લાઇન મેં લગે, લગને કે મતલબ ક્યા હૈ? ઇમરજન્સી જબ મરીજ ભરતી હોતા હૈ તો એસા થોડા કે હમ લાઇન મેં લગ કે દવા લે. તો આ પ્રમાણે નવસારી સિવિલ હોસ્પિટલની અંદર એક બાજુ મોટું મેડિકલ કોલેજ બની રહ્યું છે તો બીજી બાજુ પાયાની સુવિધાઓથી પણ પેશન્ટો વંચિત થઈ રહ્યા છે. તમને લાગતું હશે કે સરકારી તંત્રની પાછળ અમે આદુ ખાઈને પડી ગયા છે, પણ ના, જ્યારે અમારી પાસે પણ કમ્પ્લેન આવે છે ત્યારે જ અમે આ સત્યતા તપાસીએ છીએ અને જે કમ્પ્લેન હોય છે 90% સાચી હોય છે. આજે પણ સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે હકીકતની અંદર સોનોગ્રાફી બંધ છે, સિટી સ્કેનને MRI તો થતા જ નથી અને સિટી સ્કેનને MRI ક્યારે થશે એ તો મારો રામ જાણે. અને આ સ્થિતિ છે નવસારી સિવિલ હોસ્પિટલની. આરોગ્ય માટે સરકાર આટલા બધા પૈસા ખર્ચતી હોય, નવસારી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કે જ્યાં કોલેજ પણ બનવા જઈ રહ્યું છે, છતાં પણ આવું ક્યાં સુધી ચલવી લેવું અને ગાંઠના ગોપીચંદ ક્યારે કરવા? આ તો મુન્નાભાઈ MBBS પિક્ચરની અંદર થતું હોય ને એવું જ લાગ્યું કે ઇમરજન્સીમાં પહેલાં ફોર્મ ભરો, ફોર્મ ભર્યા પછીથી ડૉક્ટર હાથ પકડે, હાથ પકડ્યા પછીથી દવા લખે, દવા પણ પાછી નહીં મળે અને ત્યાં સુધી કે અડધી દવા બહારથી મંગાવવી પડે. અને આ હાલત છે આપણા નવસારી સિવિલ હોસ્પિટલની. તંત્ર ક્યારે સુધરશે? નેતાઓ વોટ લઈને ચાલ્યા જાઓ છો, ક્યારે સુવિધા આપશો? જરાક તો આંટો મારો તમારી કોન્સ્ટિટ્યુન્સીની અંદર કે શું ચાલી રહ્યું છે. ચોમાસાની ઋતુ છે, બેવડી ઋતુ છે, આ ઋતુની
ની અંદર લોકોને શરદી ખાંસી તાવના કેસો થાય છે, સિવિલ હોસ્પિટલની અંદર લાઈનો લાગે છે, આમ જનતા અકળાય છે અને ત્યાર પછીથી મીડિયાનો સહારો લે છે અને હંમેશા આપના અવાજને બુલંદ કરવા માટે નવસારી લાઈવ કટિબદ્ધ બન્યું છે, બનતું રહેશે. તમારી કોઈ પણ પ્રશ્ન હોય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જાઓ, અમને લખો, અમે જવાબ માંગીશું સત્તાધીશો પાસે. અને આ સંદર્ભે હજુ પણ અમે વધુ તપાસ કરીશું અને જલ્દથી જલ્દ સોનોગ્રાફીની કાર્યવાહી શરૂ થાય, ડોક્ટરની ભરતી કરવામાં આવે એ માટે પણ અમે પ્રયત્નો અમારાથી થતા કરીશું. તો સાથે એ જ દર્દીના સગાવાલા કે જે પોતાની માતાને બતાવવા માટે સિવિલમાં આવ્યા હતા, એમનો વળી પાછો અમારા પર ફોન આવ્યો કે અમને જે આ ચિઠ્ઠી બનાવીને આપવામાં આવી છે એ ચિઠ્ઠીના સેન્ટરની ઉપર જ્યારે અમે જઈએ છીએ તો અમને એમ કહેવામાં આવે છે કે 10% તમને બિલમાં રાહત મળશે, બાકીના પૈસા તમારે ભરવા પડશે. માત્ર સગર્ભા સ્ત્રીઓના થતા તપાસની અંદર જ અમે ફ્રી તપાસ કરીએ છીએ, બાકી તમામ રોગોની અંદર તમારે પૈસા આપવાના હોય છે. એટલે કે ગરીબ જનતા પહેલાં તો નવસારી સિવિલની અંદર સોનોગ્રાફી થતી નથી, જેની સાથે MOU કરવામાં આવ્યું છે. એના માટે પહેલાં તમારે OPD-માંથી ઇન્ડોરમાં જઈ RMA પાસે સિક્કો મરાવી વળી પાછા એમના સેન્ટર પર જવું, ત્યાં જઈ તમારે લાઇનમાં બેસવું, તમારો નંબર આવે, તમારે 10% રાહત બાદના પૈસા ભરવા અને ત્યાર પછીથી તમારું સોનોગ્રાફી થશે. તો આ પ્રમાણે આ આક્ષેપ જે ખરા એ પરિવારજનો દ્વારા મૂકવામાં આવ્યા છે, જેના નક્કર પુરાવા અમે પણ શોધી રહ્યા છે. પણ જો આ વાત સાચી હોય તો ચોક્કસથી મોટો પ્રશ્નાર્થ છે કે તબીબી સેવા કથળી છે અને નવસારીના તમામ નેતાઓ અને જનતાઓએ હવે જાગવાનો વારો આવ્યો છે. કારણ કે જે ભરોસે તમે મતો આપો છો, કોલેજના સપના બતાવી દેવામાં આવ્યા, ત્યાં સોનોગ્રાફી નથી થતી અને સીટી સ્કેન ને MRI તો વાત જ કોસો દૂર છે. તો જાગો જનતા જાગો. આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન ક્રિજ ગોહિલ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.